दर्शक मित्रों, आपणे पशुपालननी વાતચીત કરીએ તો ભારત દેશની અંદર અત્યારે 35-40% લોકોનો વ્યવસાય પશુપાલનની પાછળ ચાલે છે અને પશુપાલનમાં જે તકલીફો આવે છે જેમ કે પશુનું વારંવાર બીમાર પડવું, ત્યાર પછી પશુનું દૂધ ઓછું આપવું, ત્યાર પછી બીજદાણ કાઢી નાખવું, તો આવા પ્રશ્નોને લઈને લોકો આજે હેરાન પરેશાન થઈ રહ્યા છે. તો એ તમામ પ્રશ્નોનું સમાધાન લઈને આવી રહ્યું છે નેટસપ. એટલે કે નેટસપની અંદર એક એવી પ્રોડક્ટ છે કે પશુઓની તમામ જાતની બીમારી દૂર થાય છે અને બીમારી દૂર થવાની સાથે સાથે ખેડૂતોની આર્થિક આવક પણ વધે છે. જેમ કે પશુઓના, ગાયો અને ભેંસોના દૂધ અને ફેટ વધે છે એટલે ખેડૂતોની આર્થિક આવકમાં વધારો થાય છે. તો આવો આપણે જાણીએ સુરતના જે એક વિસ્તાર એટલે કે અંત્રોલી વિસ્તાર છે, જે કડોદરા અને બોમ્બે માર્કેટના રોડ પર એક ગામ આવે છે, ત્યાંની એક જગ્યામાં એક સૌરાષ્ટ્રના વ્યક્તિ છે જે પશુઓનું પાલન કરે છે. શું નામ છે તમારું? સંજયભાઈ. પૂરું નામ? સંજયભાઈ ધીરુભાઈ ડાવરા. અચ્છા, તમારું ગામ કયું છે? ગોવિંદપુર, ધારી તાલુકામાં. અમરેલી જિલ્લાનું ગોવિંદપુર ગામ છે, ધારી તાલુકાનું. હવે આ ગૌશાળા કોની છે? મનુભાઈ મકવાણાની. મનુભાઈ મકવાણાની, ઓકે. હવે તમે આ નેટસપનો સીએફસી ઓર્ડર આપ્યો છે, કયા પશુને આપ્યો છે અને એનો પ્રોબ્લેમ શું હતો? અને મગજમાં છે ને કેન્સર જેવો એક પ્રોબ્લેમ હતો. મગજમાં? હા. એટલે થતું હતું શું એને? એને રસી પડ્યા રાખતું હતું કાનમાંથી. કાનમાંથી રસી આ સાઈડથી પડતું હતું ને, જમણા કાનથી? હા. અચ્છા, એ બંધ થઈ ગયો આ પાવડર. હવે તમે આની પાછળ આ રસી પડતું તો એમાં દવા કેટલી કરાવેલી તમે? એને 40,000 ની કરાવી. 40,000 ની? એટલે કેટલા ડોક્ટરને બોલાવેલા? 80 ડોક્ટર બરકા. 80 ડોક્ટરની ટ્રીટમેન્ટ તમે લઈ ચૂક્યા છો. એમાં મોટામાં મોટા કોઈ ડોક્ટર હોય એવા કોઈ ડોક્ટર? એ એક છે હરેશભાઈ કરીને છે. હા હા. વડોદરાના. બરાબર. એ અહીંયા આવી ગયા. અચ્છા, તો એ લોકોનું કહેવાનું શું થતું હતું? એનું કહેવાનું એમ થાય કે આને મગજમાં કેન્સર એટલે આને ઓપરેશન, શિંગડાનું આપણે કમોળી કહીએ ને, કમોળી મતલબ આ જમણી બાજુ આ એક પ્રોબ્લેમ હતો એને. પછી અહીંયા તમે ક્યાં લઈ ગયા? તો સુરતની આસપાસ આપણે દાંડી રોડ નવસારી લઈ ગયા હતા. ત્યાં એને એવું કીધું કે ભાઈ સાજો થઈ જા, દવા આપી દીધી. પછી સાજો થયો નહીં. સાજો થયો નહીં. પછી આ પાવડર થી ને? પછી આ પાવડર પહેલા બીજું તમે કોઈ સારવાર લીધેલી હતી? હા, હિમાલયાને લીધી હતી. હિમાલયાનું શું લીધું હતું? એના કેલ્શિયમ આવે. હા. 18 ડબલા ખવડાવી દીધા. હવે 18 ડબલા ખવડાવ્યા હતા. તો એ લોકોએ શું કીધેલું? એ કે હવે ફરક પડી જાય એમ. તોય ફરક તો આવ્યો જ નહીં એમ. બરાબર છે. થી ને આ પાવડર થી ને જ આવ્યો. બરાબર છે. હવે આ પાવડર તમે તમારા અને આને શું કહેવાય? આને કપિલો કહેવાય. કપિલો. હા. અચ્છા, હવે આ ખૂંટની કિંમત કેટલી ગણાય અંદાજે? 4-5 લાખ રૂપિયા. દોસ્તો, 4-5 લાખની કિંમતનો આ જે ખૂંટ છે, તો આને સારવાર માટે 80 ડોક્ટર આ લોકોએ ઓપિનિયન લીધા છે અને છતાં બધા ડોક્ટરો એવું જ કીધું હતું કે સારું થઈ જાય, સારું થતું નહોતું. અને એની તંદુરસ્તી કેવી હતી? ટૂંકમાં એટલી સારવાર તમે કરાવી ચુક્યા છો, હિમાલયા સુધીની પ્રોડક્ટ પણ તમે લેવડાવી છે, ફાયદો નહોતો થયો. હવે ફાયદો થયો છે એનાથી? આ સીએફસી થી. આ સીએફસી પાવડરના કેટલા ડબ્બા તમે એમને ખાણમાં આપ્યા છે? 2 ડબ્બા. માત્ર 2 ડબ્બા? અને ફાયદો કેટલા ડબ્બાથી શરૂઆત થઈ ગઈ હતી? કેટલા દિવસથી શરૂઆત થઈ હતી? 15 દિવસમાં. 15 દિવસમાં શું ફાયદો દેખાણો? એને રસી બંધ થઈ ગયું પહેલા તો. હા હા. ખાવા મળ્યો, પાણી પીવા મળ્યો પૂરું. 4 ડોલ પાણી પી જાય એક દિવસમાં અત્યારે. તો એની 4 ડોલ પાણીની તરસ હતી અને 4 દિવસે 1 ડોલ પાણી પીધો હતો, આટલી બધી તકલીફ હતી. બીજું તંદુરસ્તી ફરક શું દેખાય છે? નવી રૂવાટી આવે છે ને જૂની રૂવાટી નીકળતી જાય છે, આ છે એની તંદુરસ્તી. હવે આને આ વેરાયટી કઈ કહેવાય? કપિલો કહેવાય. કપિલો. આની અંદાજિત કિંમત કેટલી હોય? આની અંદર 4-5 લાખ રૂપિયા કિંમત હોય. 4-5 લાખ કિંમત હોય. અને ડોક્ટરો શું કહેતા હતા? મરવી જ નખાય એમ. કેમ? આને મરવાનું ઇન્જેક્શન આપી દો કેમ કે પીડાય છે, આવું ડોક્ટરો કહેતા હતા. 5 લાખની કિંમતનો આજે ખૂંટ છે અને એને દવા કરાવતા ફરક નથી પડ્યો. આ સીએફસીના માત્ર 15 દિવસથી ફરક પડી ગયો છે અને અત્યારે એને 2 ડબ્બા તમે પૂરા કરાવ્યા છે. હવે આમ રેગ્યુલર થઈ ગયું છે ને? તો આ કપિલાને સારું થઈ ગયા પછી બીજા કોઈ પશુઓમાં તમે આની ટ્રીટમેન્ટ કરાવો છો? આ ગાયને. ગાયને શું પ્રોબ્લેમ હતો? હા હા. 5મા મહિને ઉઠલો મારી જાય. ઉઠલો મારી જાય. બરાબર.
તો પછી તમે આમાં તમને જે તમારા કપિલામાં ફાયદો થયો એટલે તમે આને શરૂ કર્યો? આને શરૂ કર્યો. તો આમાં તમને શું ફાયદો થયો? અત્યારે કમ્પ્લીટ ધોવા દે ને દૂધ વધી ગયું 1 લિટર. એને 1 લિટર દૂધ વધ્યું. બીજો ફાયદો શું થયો? તો ખાવા મળી બરાબર, એનું મગજ શાંત થઈ ગયું. દોસ્તો મગજની વાત કરીએ તો જેમ માણસને તકલીફો થાય છે એમ પશુઓને પણ તકલીફ થાય છે. એનું મગજ જંતુનાશક દવાના અવશેષો એના ખોરાકમાં આવવાથી પ્રોબ્લેમો પશુઓને થતા હોય છે. પછી બીજું તમે કઈ કહેતા હતા? એના એક લબર જેવો ગોળો નીકળી ગયો એના પેટમાં. હા, એમ કે ગર્ભાશયમાં એવો શું કેતા હતા? આ કૂતરા ને શું થયું હતું? કાનમાં જીવડા પડી જતા વારંવાર. પછી એને દૂધમાં પાઈ દીધો ને, બે ચમચી પાયો તો કમ્પ્લીટ થઈ ગયો. આ કૂતરાની વેરાયટી કઈ છે, પ્રજાતિ કઈ છે? આ રોટવીલર કહેવાય. રોટવીલર? હા. ઓકે. આંતકવાદીનો કૂતરો છે. અચ્છા, જોઈ રહ્યા છીએ મિત્રો આ કૂતરાની તાકાત શું છે. જુઓ તમે આને શું થયું હતું? આને મગજમાં જીવડા પડી ગયા. હા હા, બસ. તો આને તમે કેટલી ચમચી માત્ર પાવડર આપવાથી ફાયદો થયો? પશુઓને શું ફાયદો કરે? બહુ બધો ફાયદો કરે છે. આ તમે અનુભવ્યું બરાબર. જે 5 લાખની કિંમતનો ખૂંટ હતો અને જે ગાય છે એ ગાયને તંદુરસ્ત ખૂંટને આમ કહેતા હતા મગજનું કેન્સર થઈ ગયું હતું, ડૉક્ટરે મારી નાખવાનું કીધેલું, એ પણ અત્યારે એનું જીવન બચી ગયું છે ને. સરસ. તો જે જાણકારી તમે આપી બદલ સંજયભાઈ તમારો ખૂબ ખૂબ આભાર.